નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના વિષય ગણિતમાં પ્રકરણ નંબર તેર પૃષ્ઠફળ અને ઘનફળ અંતર્ગત સદે તેરપોટ એક જે આપણે લાસ્ટ પહેલાં વિડીયો લેક્ચરમાં શરૂ કર્યું છે તેનો આજે બીજા વિડીયો લેક્ચરમાં ક્વેશ્ચન નંબર ચારથી છનો ઉકેલ મેળવતા શીખીશું વિદ્યાર્થી મિત્રો આપણે સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ કઈ રીતે શોધવું તે દાખલાઓ શીખી રહ્યા છીએ તે માટેના જે સૂત્રો છે જરૂરી તે આપણે પહેલાં લેક્ચરમાં શીખી ગયા તો તે પરથી સૂત્રોનું તમે ખૂબ સરસ રિવિઝન અને પ્રેક્ટિસ કરી લીધી છે આજે આપણે ક્વેશ્ચન નંબર ચારથી છમાં જે પ્રશ્નો ઉકેલવાના છે તેમાં પણ આપણે જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ છે તેમાં જે અલગ અલગ ઘન પદાર્થોના સંયોજનથી આકૃતિ બને છે તે પરથી આપણે કુલ પૃષ્ઠફળ મેળવતા શીખીશું આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો સમઘન છે તો સમઘનની ઉપર એક અર્ધવર્તુળ મૂકેલો છે અને બીજી આકૃતિમાં સમઘનમાં એક સપાટીમાંથી એક પ્રકારનો અર્ધવર્તુળ કાપેલો છે અંદરની તરફ તો આ પ્રકારનો જ્યારે આકૃતિ બનતી હોય છે પદાર્થ બનતો હોય છે તો ત્યારે તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું ચાલો આપણે આજના વિડીયો લેક્ચરમાં શીખીએ આપણે સદે તેરપોર્ટ એકનો ક્વેશ્ચન નંબર ચારથી શરૂ કરીએ સાત સેમી બાજુવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો હવે જો સમઘન હોય આપણે ફોર એક્ઝામ્પલ કોઈ એક સમઘન લાકડાનો કટકો સમજીએ અથવા નાની પેટી સમજીએ અને એની ઉપર એક્ઝેક્ટ તેની બાજુનું માપ જેટલું હોય તેટલો આપણે ફિટ બેસે તેવો અર્ધગોલક મૂકેલો હોય તો અર્ધગોલકનો વ્યાસ જે થાય એ મહત્તમ વ્યાસ એ સમઘનની જે બાજુની લંબાઈ છે તેના જેટલો જ થાય જો આપણે આકૃતિ સમજીએ અહીંયા એક સમઘન આપેલો છે આપણને રકમમાં કહ્યું છે કે તેની બાજુનું માપ સાત સેમી છે હવે એની ઉપર જે અર્ધગોલક મૂકેલો છે હવે એનો મહત્તમ વ્યાસ એટલે શું તો કે જે અર્ધગોલક મૂકેલો છે એ સમઘનની જે સપ જે ધાર છે તેની બહાર ના નીકળવો જોઈએ એક્ઝેક્ટ તેની ઉપર આ ફિટ બેસે તેવો હોય તો આપણે સમજી શકીએ કે આ જે સમગનનો વ્યાસ જે છે તે સમગન અર્ધગોલકનો વ્યાસ જે છે તે સમગનની જે આ લંબાઈ પહોળાઈ ઊંચાઈ કયો બધું એક જ હોય સમગનમાં તો અર્ધગોલકનો વ્યાસ જે છે એ સમગનની જે બાજુનું માપ છે તેના જેટલું જ થાય તો મેક્સિમમ વ્યાસ કેટલો થાય અર્ધગોલકનો સાત સેન્ટીમીટર થશે અહીંયા કારણ કે જે સમઘન છે તેની બાજુનું માપ કેટલું છે સાત સેન્ટીમીટર તો ચાલો આપણે હવે જે આ પદાર્થ બનેલો છે તેનું પૃષ્ઠફળ શોધવું છે તો પહેલાં આપણે રકમમાં સમજીએ કે સમઘન છે તો તેનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય સિક્સ એલ સ્ક્વેર પરંતુ તેની ઉપરની સપાટીએ જે અહીંયા આપણને અર્ધગોલક આપેલો છે તો અર્ધગોલકની વક્ર સપાટી એડ કરવું પડે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ આર સ્ક્વેર હવે અહીંયા અર્ધગોલકથી સમઘનનો એક ભાગ ઢંકાયેલો છે હવે અર્ધગોલકનું તળિયું એટલે વર્તુળ થાય આપણે અર્ધગોલક કોઈ પણ એક બાઉલ કેવો સમજીએ તો એનો જે નીચેનો ખુલ્લો પ્રદેશ છે એ શું થાય વર્તુળ થાય તો અર્ધગોલકથી સમઘનનો વર્તુળ જેવો ભાગ છે એ ઢંકાયેલો છે એટલે આપણે તો કુલ પૃષ્ઠફળ શોધવાનું એટલે બાહ્ય સપાટીનું જ કામ હોય આ વિસ્તાર છે એ અર્ધગોલકની જે પાયો છે તેનાથી ઢંકાયેલો છે એટલે આપણે સમ ઘનમાંથી આટલા વર્તુળ જેટલો વિસ્તાર બાદ કરવો પડે કારણ કે આપણે બાહ્ય સપાટી એટલે આ બધી સપાટીની આપણે કુલ પૃષ્ઠફળ શોધવું છે તો આકૃતિ મુજબ આપણે સમજીએ તો આ બાહ્ય સપ્ર સપાટી પ્લસ આ સપાટી સમગનની પરંતુ સમગનની ઉપરની સપાટીમાંથી જે અર્ધગોલક દ્વારા ઢંકાયેલો પ્રદેશ છે વર્તુળ જેટલો એ આપણે બાદ કરવો પડે તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય પાય આર સ્ક્વેર તો જો આ રીતે આપણે સૂત્ર બનાવવાનું ચાલો આપણે લખીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ ઇઝ ઇઝક્વલ ટુ સમગનની બાજુની લંબાઈ કેટલી છે સાત સેન્ટીમીટર હવે આપણે ત્રિજ્યા શોધીએ સાત દુતીયાંશ અર્ધગોલકની ત્રિજ્યા આપણે આ રીતે સાત જ લખીએ રાઈટ હવે આપણે ત્રણ પોઈન્ટ પાંચ પણ રાખી શકો છો પરંતુ દાખલામાં જોવાનું કે પાય બાવીસ અંશ છે તો ત્રણ પોઈન્ટ પાંચની જરૂર નથી સાત દ્વિતિયાંશ રાખી શકો છો રાઈટ ચાલો આપણે હવે ઘન પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપેલી જે આકૃતિ બની છે તેનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે તો કે પહેલાં સમઘનનું પૃષ્ઠફળ મેં હમણાં જ સમજાવ્યું સિક્સલ સ્ક્વેર પ્લસ અર્ધ ગોલકની વક્ર સપાટી ટુ પાયાર સ્ક્વેર અર્ધ ગોલકનો જે પાયો છે હમણાં જ સમજાવ્યું તે મુજબ પાયો કેટલો થાય વર્તુળ અને વર્તુળનું ક્ષેત્રફળ શું થશે માઇનસ બાદ આમાંથી બાદ કરીને એટલે માઇનસ પાયર સ્ક્વેર થઈ ગયું એટલે આ જે પાયર સ્ક્વેર છે એ અર્ધ ગોલકની પાયો જે છે એ વર્તુળ આકાર તેનું ક્ષેત્રફળ થઈ ગયું કારણ કે એટલો વિસ્તાર છે સમઘનનો જે ઉપર ઢાંકેલો છે અર્ધગોલક દ્વારા તેટલો એટલો કવર થયેલો છે એટલે એ પ્રદેશ દેખાતો નથી એટલે આપણે બાહ્ય સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે તો જો અહીંયા ટુ પાયર સ્ક્વેરમાંથી આપણે પાયર સ્ક્વેર બાદ કરીએ તો શું થઈ જાય પાયર સ્ક્વેર તો આ રીતે સિક્સ એલ સ્ક્વેર સિક્સ ગુણ્યા બાજુનો વર્ગ પ્લસ ટુ પાયર સ્ક્વેર માઇનસ પાયર સ્ક્વેર તો અહીંયા આ બંનેની બાદ બાકી કેટલી થશે પાઈ આરનો વર્ગ ચલો હવે આપણે બધી કિંમત મૂકી દઈએ સો ધર ફોર સિક્સ ઇન્ટુ સેવન સ્ક્વેર બાજુની લંબાઈ આપણને આપેલી છે સાત સેન્ટીમીટર પાય બાવીસ સપ્તમાંશ આર સાત દુત્યાંશ ગુણ્યા સાત દુત્યાંશ આર લીધે સાત સાત કેન્સલ અગિયાર દુ બાવીસ તો અહીંયા શું થશે અગિયાર દુ સિતોતેર છેદમાં બે હવે આપણે એને પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખીએ ને અહીંયા છ ગુણાકારમાં કેટલા થશે ઓગણપચાસ રાઈટ એટલે સાદુરૂપ રૂપ આપીએ છ ગુણાકારમાં ઓગણપચાસ એટલે ટુ નાઇન્ટી ફોર અને સત્યોતેર ભાગ્યા બે એટલે આડત્રીસ પોઈન્ટ પાંચ હવે આપણે તેનો સરવાળો કરી નાખીએ તો ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર આપેલા સમઘનની ઉપર જે અર્ધગોલક મૂકેલો છે તે તેનું કુલ પૃષ્ઠફળ આપણને મળી ગયું તો જો આપણને સૂત્ર આવડે છે પરંતુ કયા કયા સૂત્રનો સરવાળો કરવો કંઈ બાદ બાકી કરવી બસ એ જ આ પ્રકરણમાં આપણે શીખવાનું છે તો આપેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું થયું ત્રણસો ને બાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર તો આ થયો ક્વેશ્ચન નંબર ફોર ચલો ક્વેશ્ચન નંબર ફાઇવ સમજીએ હવે આ પ્રશ્ન ખાસ સમજજો ક્વેશ્ચન નંબર ફોર અને ફાઇવ વચ્ચે ડિફરન્સ શું છે એ ખાસ સમજવાનું છે અહીંયા એવું કહ્યું છે એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એટલે કે એક સપાટી પરથી એક અર્ધગોલક કાપી લીધો છે એટલે જોયું મેં હમણાં સમજાવ્યું તે મુજબ મેં તમને ટાઇટલમાં પણ સમજાવ્યું હતું એ કે અર્ધ ગોલક ઉપર મૂકેલો છે અને બીજા પાંચમા દાખલામાં આપણને અર્ધગોલક જેવો ભાગ કાપેલો છે અર્ધગોલકનો વ્યાસ આપણને એલ એ સમઘનની બાજુના માપ બરાબર છે આગલામાં આપણે એ જ સમજીએ બાજુનું માપ એ જ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ થાય તો અહીંયા અર્ધ ગોલકનો વ્યાસ સમઘનની બાજુનું માપ જેટલું છે તો બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ એટલે જો આપણી પાસે કોઈ લાકડાનો ઘન એક હોય અને એમાં ઉપરની તરફથી આપણે એક્ઝેક્ટ બાજુના માપનો વ્યાસ લઈને અર્ધ ગોલક આપણે કાપી નાખ્યો હોય એટલા વ્યાસનો લઈને તો આકૃતિ કેવી બને તો કે સમઘનની પાંચ સપાટી તો એમનેમ છે પરંતુ ઉપરની સપાટીમાંથી એક ખાડા જેવું થઈ જાય અર્ધગોલક ખાડું તો આપણે હવે તેની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવું હોય તો સૂત્ર આગલા જેવું થશે જો પહેલાં આકૃતિ સમજીએ અહીંયા જો આકૃતિ પરફેક્ટ દોરજો હવે જો સમઘનની કુલ સપાટી એટલે કેટલું થાય એલ સ્ક્વેર એમાંથી અર્ધગોલકની વક્ર સપાટી એડ કરીએ પહેલાં આપણે ટુ પાયાર સ્ક્વેર હવે જો આટલો જે વિસ્તાર છે એ ખુલ્લો છે તો સમઘનમાંથી વર્તુળ જેટલો ભાગ તો નીકળી ગયો ઉપરથી જે આપણે સમઘનમાં ઉપરના તરફ આ જે અર્ધગોલક કાપેલો છે આગલા દાખલામાં અર્ધગોલક મૂકેલો હતો અહીંયા કાપેલો છે તો આ જે વિસ્તાર છે ઉપરનો એ ખાલી છે અર્ધગોલક જેટલો ઉપરથી ભાગ સમઘનનો નીકળી ગયો છે તો આપણે એમાંથી વર્તુળ સમઘનનો અર્ધગોલકનો જે ભાગ કાપી લીધો છે આપણે તો એનો જે ઉપરનો પોર્શન ખુલ્લો છે એ કેવો થશે વર્તુળ થશે રાઈટ તો સમઘન આકૃતિ સમજીએ આપણે કે એમાંથી અર્ધગોલક જો કાપેલો હોય તો અર્ધગોલકનો ઉપરનો વિસ્તાર એ વર્તુળ હોય અર્ધગોલક ઊંધો હોય તો પાયો બોલાય ઉપર તરફ છે તો એ ખુલ્લો ભાગ કહેવાય રાઈટ આગલા દાખલામાં આપણે અર્ધગોલક આ રીતે ઉપર મૂકેલો હતો ઢાંકેલો હતો એ રીતે આપણે વાટકો ખુલ્લો હોય તો ઉપર તરફનો ગોળ ભાગ દેખાય વાટકાને ઊંધો મૂકી દઈએ તો જે સપાટી પર મૂક્યો છે એનો ગોળ વર્તુળ જેટલો ભાગ એ ઢાંકી દે છે રાઈટ એટલે આમ પ્રેક્ટિકલ કરજો એટલે બધું ખ્યાલ આવશે હાથમાં આપણી પાસે ઘણી બધી આસપાસ એવી વસ્તુઓ હોય કે જેની મદદથી આપણે આવું પ્રેક્ટિકલ કરી શકીએ તો જુઓ અહીંયા સૂત્ર સેમ એ જ થયું આકૃતિ ફરી ગઈ પરંતુ સૂત્ર તો એનું એ જ થશે રાઈટ ચાલો આપણે અર્ધગોલકનો કલાકનો વ્યાસ એ જ સમઘનની બાજુની લંબાઈ છે અહીંયા આપણને આંકડાકીય માપ નથી આપેલું વ્યાસ એલ આપેલો છે એ જ સમઘનની બાજુનું માપ છે તો વ્યાસ બરાબર એલ હોય તો ત્રીજા કેટલી થશે અર્ધગોલકની એલ બાય ટુ હવે ઘન પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધીએ તો હમણાં સમજાવ્યું સમગનનું કુલ પૃષ્ઠફળ એમાં આપણે એડ કરીશું અર્ધગોલકની વક્ર સપાટી એમાંથી માઇનસ કરશું આ અર્ધગોલકનો ઉપરનો વર્તુળ પ્રદેશ જેનું ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર એટલે અર્ધ ગોળાકાર પાયાનું ક્ષેત્રફળ રાઈટ સૂત્રમાં આ રીતે આપણે જોઈએ સિક્સ એલ સ્ક્વેર એટલે છ ગુણ્યા બાજુનો સ્ક્વેર ટુ પાય આર સ્ક્વેરમાંથી આપણે અર્ધગોલકનો પાયો વાત કરીએ તો સૂત્ર શું બની ગયું સેમ ટુ સેમ આગલા ક્વેશ્ચન જેવું થઈ ગયું સિક્સ ગુણ્યા બાજુનો સ્ક્વેર પ્લસ પાય આર સ્ક્વેર ચાલો બધી કિંમત મૂકી દઈએ આપણે જો સિક્સ એલ સ્ક્વેર બરાબર કારણ કે બાજુનું માપ એલ છે પાય એઝ ઇટ ઇઝ રાખીએ આપણે પછી વ્યાસ કેટલો હતો એલ એટલે ત્રીજ્યા કેટલી થઈ ગઈ એલ બાય ટુ એલ બાય ટુનો પૂર્ણ વર્ગ હવે આપણે એનો પૂર્ણ વર્ગ કરીએ જો સિક્સ ગુણ્યા એલ સ્ક્વેર એમનો પાય ઇન્ટુ એલ સ્ક્વેર અપોન ટુનો કેટલો થઈ જશે ફોર હવે જો અહીંયાથી આપણે આ સ્ટેપમાંથી ચારને લસા લ્યો તમે તો છ ચોક ચોવીસ એલ સ્ક્વેર પ્લસ પાય એલ સ્ક્વેર હવે અહીંયા અહીંયાથી જો એક ચતુર્થાઉશ આગળ લઈ લો અને એલ સ્ક્વેર પણ આગળ લઈ લઈએ તો કાઉન્ટમાં કેટલું વધે ચોવીસ પ્લસ પાય કારણ કે એલ સ્ક્વેર કોમન નીકળે ને એક ચોથકાઉશ આપણે આગળ લખી નાખ્યું તો બસ આ ફાઇનલ આન્સર થઈ ગયો વન પોઈન્ટ ફોર એલ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ ટ્વેન્ટી ફોર પ્લસ પાય આપણે આન્સર આ રીતે જ આપેલો છે આપણને હજી આગળ માગ્યો હોય જવાબ તો એલ તો એમનામ જ રહેશે એટલે પાયને પણ આપણે એમનો જ રાખ્યો તો વન પોઈન્ટ ફોર એલ સ્ક્વેર ઇન્ટુ ટ્વેન્ટી ફોર પ્લસ પાય આ થયો આન્સર રાઇટ તો જો ઇઝી છે પ્રશ્ન માત્ર આપણે આકૃતિ દોરી અને સૂત્ર કોનો સરવાળો થાય છે ને કોની બાદ બાકી બસ આપણને એકવાર પરફેક્ટ આવડી જાય તો દાખલા ખૂબ જ ઈઝી છે આ થયા ક્વેશ્ચન નંબર પાંચ ચાલો ક્વેશ્ચન નંબર છ સમજીએ અહીંયા ક્વેશ્ચન નંબર છમાં માં દવાની એક કેપ્સ્યુલ આકાર નળાકારની બંને બાજુએ અર્ધ ગોલક લગાડેલો હોય તે રીતનો છે આપણે કેપ્સ્યુલ જોઈ હશે કેપ્સ્યુલ આ શેપની હોય ને તો એ માત્ર નળાકાર ના કહેવાય નળાકારની બંને બાજુ આ અર્ધગોલક છે રાઈટ કેપ્સ્યુલની કુલ લંબાઈ ચૌદ મિલીમીટર છે અને વ્યાસ આપ્યો છે રાઈટ આ વ્યાસ એ નળાકારનો પણ એ જ વ્યાસ થશે અને અર્ધગોલકનો પણ એ જ વ્યાસ થશે કેટલો છે પાંચ મિલીમીટર આપણે એનું પૃષ્ઠફળ એટલે આ આખી બાહ્ય સપાટી જે છે તેનું આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ આપણે શોધવાનું છે તો જો કેપ્સ્યુલ જે છે એને આપણે આ રીતે સમજીએ કે એક નળાકાર પ્રદેશ હોય અને એની બંને બાજુ આ રીતે અર્ધગોલક મૂકેલા હોય તો આપણે બે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ રીતે આપણે સરવાળો કરી નાખીએ ક્યાં ક્યાં થશે જો આ તરફનો અર્ધગોલકની વક્ર સપાટી નળાકારની વક્ર સપાટી પાછો આ તરફનો અર્ધગોલકની વક્ર સપાટી એ ત્રણેયનો સરવાળો કરી નાખીએ એટલે આખા કેપ્સ્યુલની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી જાય હવે ખાસ સમજજો કે આ નળાકારનો ત્રિજ્યા અને અર્ધ ગોલકની ત્રિજ્યા કેવી હશે ઇક્વલ જ હશે રાઈટ જુઓ આપણે આકૃતિ આ રીતે દોરીએ હવે ખાસ આકૃતિને જુઓ આકૃતિમાં અહીંયા અહીંયાથી આ બંને અર્ધગોલક અલગ બતાવ્યા છે હવે અર્ધગોલકનો વ્યાસ કે નળાકારનો વ્યાસ કેટલો છે પાંચ તો ત્રિજ્યા કેટલી થશે પાંચ દ્વિતીયાંશ રાઈટ જો બંને માટે આર કેટલા થશે પાંચ દ્વિતીયાંશ કારણ કે વ્યાસ આપણને પાંચ મિલીમીટર આપેલો છે હવે અર્ધગોલકની જે વ્યાસ છે તે પરથી આપણે જો ત્રિજ્યા મેળવી આર ઇઝ ઇક્વલ ટુ પાંચ દ્વિતીયાંશ હવે કેપ્સ્યુલની લંબાઈ આપણને ટોટલ આપી છે ચૌદ આપણે તો પૃષ્ઠફળ શોધવું હોય તો અર્ધગોલકની વક્ર સપાટી પ્લસ નળાકારની વક્ર સપાટી પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી તો આપણી પાસે નળાકારની લંબાઈ એટલે કે ઊંચાઈ હોવી જરૂરી છે તો નળાકારની ઊંચાઈ કઈ રીતે મળશે ખાસ સમજજો અર્ધગોલકની ત્રિજ્યા એ જેની લંબાઈ થાય ઊંડાઈ થાય તો બંને તરફથી આ વિસ્તાર ચૌદમાંથી આપણે આ પાંચ દ્વિતીયાંશ ને આ તરફથી પાંચ દ્વિતીયાંશ સૌથી પહેલાં લેક્ચરમાં સમજાવ્યું હતું કે અર્ધગોલકની ઊંડાઈ એ જેની ઊંચાઈ થાય આકૃતિમાં પણ સમજાવ્યું છે સૂત્ર લખતી વખતે આર ઈ જેનો એચ થાય આ તરફનો કટકો આર અને આ તરફનો કટકો આર બંને બાદ કરીએ તો આપણને આ નળાકાર ભાગની લંબાઈ નવ મિલીમીટર કઈ રીતે જો ચૌદમાંથી બે બાજુની ત્રિજ્યા બાદ કરો તો બે ત્રિજ્યા એટલે આગળ બે મૂકો પડે તો ચૌદમાંથી પાંચ જાય તો નવ મિલિમીટર રાઈટ જો ત્રિજ્યા બંનેની ઇક્વલ થશે નળાકારની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા કેપ્સ્યુલનો વ્યાસ કેટલો છે બે પાંચ સેન્ટીમીટર મિલીમીટર કેપ્સ્યુલ છે એટલે નાની હોય એટલે ખાસ યાદ રાખજો સેન્ટીમીટર ભૂલથી ના લખાઈ જાય એ મિલિમીટરમાં હોય તો કેપ્સ્યુલનો વ્યાસ પાંચ મિલીમીટર છેદમાં આપણે બે કરીએ વ્યાસ ભાગ્યા બે એટલે ત્રિજ્યા થઈ પાંચ દુતીયાંશ એ બંને નળાકાર ભાગની અને અર્ધગોલક ભાગની બંનેની ત્રિજ્યા ઇક્વલ જ હોય ચાલો હવે આપણે નળાકાર ભાગની ઊંચાઈ તો નળાકાર ભાગ એટલે આટલો પોર્શન એની ઊંચાઈ તો કે કેપ્સ્યુલની કુલ ઊંચાઈ કેટલી હતી અથવા લંબાઈ બોલો ચૌદ હતી એમાંથી આ બે તરફની ત્રિજ્યા કેવી કરવી પડે બાદ કરવી પડે એટલે ચૌદ માઇનસ ટુ આર શા માટે બે ત્રિજ્યા આ તરફના અર્ધ ગોલકની ત્રિજ્યા અને આ તરફના અર્ધ ગોલકની ત્રિજ્યા તો આપણે સીધા ચૌદ માઇનસ બે ગુણાકારમાં ત્રીજા એટલે પાંચ દ્વિતીયાંશ ચૌદ માઇનસ પાંચ એટલે કેટલા થઈ ગયા નવ મિલીમીટર તો કેપ્સ્યુલમાં જે નળાકાર ભાગ છે તેની ઊંચાઈ આપણને મળશે નવ મિલીમીટર રાઈટ ચાલો હવે આપણે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધી લઈએ કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠ પૃષ્ઠફળ એટલે શું તો કે બે અર્ધગોલક આ તરફના અને એક આ તરફનું બે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ આગળ આપણે બે શા માટે મૂકીએ કારણ કે આપણે બંને તરફના અર્ધગોલક એક સાથે ગણતરી કરી લઈએ તો ટુ ઇન્ટુ ટુ પાય આર સ્ક્વેર પ્લસ ટુ પાય આર એચ હવે આપણને સૂત્ર આવડે છે તો અહીંયાથી આપણે ટુ પાય આર આ ફોર પાય આર સ્ક્વેર થઈ જાય અને ટુ પાય આર એચ છે તો આપણે ટુ પાય આર કોમન લઈ શકીએ રાઈટ પહેલાં સૂત્રનું સાદરૂપ આપી દો અહીંયાથી જો ટુ પાય આર કોમન લ્યો એટલે અહીંયા શું રહેશે ટુ આર પ્લસ અહીંયા રહેશે એચ એટલે આપણે પાયની અને આરની વારંવાર એકને કિંમત મૂકવી પડે નહીં સમાન ત્રિજ્યા હોય તો આપણે આ રીતે આર કોમન લઈ શકીએ અને પાય તો બંને સૂત્રમાં છે જ એટલે એ પણ કોમન લઈ લીધો બે પણ કોમન હતો તો આપણે એ પણ સામાન્ય લઈ લીધો જેથી આપણને ગણતરીમાં સરળતા રહીએ તો ટુ પાય આર કોમન ઇન ટુ બ્રેકેટ ટુ આર પ્લસ એચ ચાલો હવે આપણે બધાની કિંમત મૂકી દઈએ કિંમત મૂકતી વખતે ખાસ ધ્યાન આપવાનું કે આપણે ક્યાં કિંમત મૂકીએ છીએ જો બે બાવીસ સપ્તમાંશ ગુણાકારમાં પાંચ દ્વિતીયાંશ પછી જે આ કાઉશ છે એને અહીંયા છગડિયા કાઉશની અંદર બે ગુણાકારમાં આર એટલે પાંચ દ્વિતીયાંશ પ્લસ ઊંચાઈ છે ઊંચાઈ એ નળાકારની ઊંચાઈ લેવાની છે આપણે ભૂલથી આખા કેપ્સ્યુલની ઊંચાઈ ન મૂકાઈ જાય નળાકાર ભાગની ઊંચાઈ મળી ન બરાબર છે તો અહીંયા કંશની બહાર ટૂંપા જે છે એની કિંમત આપણે અહીંયા મૂકી તો આપણે અહીંયાથી બબ્બે કોમન સામાન્ય છેદ ઉડાડી શકીએ અહીંયા કાઉશની અંદર પણ બે સામાન્ય છે એટલે છેદ ઉડાડી શકીએ રાઈટ તો રૂપ આપીએ આપણે તો જો કેટલું રહ્યું પાંચ ગુણાકારમાં બાવીસ સપ્તમાઉસ અને કાંશમાં પાંચ પ્લસ નવ એ પાંચ પ્લસ નવ એટલે આપણે ચૌદ થઈ જશે અને અહીંયા બાવીસ પંચા એકસો દસના છેદમાં સાત ગુણાકારમાં ચૌદ લેશું તો અહીંયા સાત દુ ચૌદ છે દૂડી જાય આપણા રાઇટ એટલે અગિયાર દુ બાવીસ બસો વીસ મિલીમીટર સ્ક્વેર જો થઈ ગયું ઇઝી સાત દુ ચૌદ અથવા ડાયરેક્ટ કરો પાંચ દુ દસ દસ ગુણ્યા બાવીસ એટલે ટુ ટુ ઝીરો તો જો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ કેટલું મળી ગયું આપણને બસો બસો ને વીસ મિલીમીટર સ્ક્વેર તો જો અહીંયા આપણને આજે કેપ્સ્યુલ આપી હતી તો કેપ્સ્યુલમાં આપણને ખાસ એ સમજવાનું કે નળાકાર ભાગ અને બંને તરફ અર્ધગોલાક ગોળાકાર ભાગથી જે કેપ્સ્યુલ બને છે તો જ્યારે આપણને પૃષ્ઠફળ શોધે શોધવાનું કહે છે ત્યારે બંને તરફના અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અહીંયા નળાકાર ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો સરવાળો કરવાનો તો ખાસ ઊંચાઈ જ્યારે કુલ આપેલા રમકડાની કે કોઈપણ પદાર્થની કે કેપ્સ્યુલની કે વોટ એવર જે પણ આપણને પદાર્થ આપ્યો છે તેની કુલ ઊંચાઈ જે આપેલી હોય ત્યારથી તેમાંથી આપણે જે નળાકાર ભાગ છે એની ઊંચાઈ અલગ કરવાની ઘણીવાર આપણને શંકુનો દાખલો હશે તો એમાં પણ શંકુની ઊંચાઈ આપણે અલગ કરવાની જેમ કે આપણે પહેલાં લેક્ચરમાં એ સમજ્યા હતા તો આપણને આ રીતે કેપ્સ્યુલ જે છે તેનું કુલ પૃષ્ઠફળ બસ્સો ને વીસ મિલીમીટર સ્ક્વેર આપણને મળ્યું વિદ્યાર્થી મિત્રો એકમમાં ખાસ ધ્યાન આપવાનું સેન્ટીમીટર હોય મીટર હોય અને આ પ્રકારના એકમો જ્યારે હોય ત્યારે આપણે ભૂલથી પણ એકમ અલગ અલગ ના લખાઈ જાય તે ખાસ સમજો ચાલો આજે આપણે અહીંયા જે ત્રણ દાખલાઓ શીખ્યા છીએ સદેતેર પોઈન્ટ એકના ક્વેશ્ચન નંબર ચાર પાંચ અને છ આ ત્રણ ક્વેશ્ચનમાં આપણે જે દાખલા ઉકેલ્યા છે એ ફરીથી તમારે નોટબુકમાં લખવાના છે અને આપણે આજના હોમવર્કમાં ઉદાહરણ નંબર બે અને ત્રણ લખવાનું છે આપણે આ પહેલાંના લેક્ચરમાં ઉદાહરણ નંબર એક શીખ્યા હતા તમે હોમવર્કમાં ગણ્યું જશે અને સદ્ય તેરપોટ એકથી ત્રણ પ્રશ્નો ઉકેલ્યા હતા આજે આપણે બીજા લેક્ચરમાં ક્વેશ્ચન નંબર ચાર પાંચ છ શીખ્યા હવે તે પરથી ઉદાહરણ નંબર બે અને ત્રણ ગણશો તો ફટાફટ આવડી જશે રાઇટ તો સ્વાદ્યના બધા જ દાખલાઓ અહીંયા તમને શીખડાવીશ હોમવર્કના તમારે જાતે કરવાના જેથી રકમ લઈ અને તમે ઉદાહરણના દાખલામાં જવાબ તમારી સામે છે ગણતરી પણ છે પરંતુ તમારે તેને મોઢે પ્રયત્ન કરવાનો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્રીજા લેક્ચરમાં સ્વાધ્ય તેરપોટ એકના જે બાકીના દાખલાઓ છે તે ઉકેલીશું તો આ રીતે ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરતા રહેજો રિવિઝન કરતા રહેજો કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો આપણે નેક્સ્ટ ત્રીજા લેક્ચરમાં સ્વાધ્ય તેરપોટ એકના બાકીના દાખલા સાથે મળીશું Thank you so much.